વેપારીને અપહરણનો ભેદ ઉકેલાવો છે વેપારીનો મિત્ર જ મુખ્ય સૂત્રધાર નીકળ્યો છે એલસીબીએ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા વેપારી પાસે રૂપિયા આવ્યાની માહિતી મિત્ર હતી અન્ય મિત્રોની મદદથી આ અપહરણ કર્યું હતું જ્યારે અપહરણ કર્યા બાદ ત્રીસ લાખ માંગ્યા હતા દાહોદમાં ડુંગરા ગામે શંકાસ્પદ પ્રતિબંધિત બાયોડીઝલનો જથ્થો ઝડપાયો છે ફતેપુરા પોલીસે શંકાસ્પદ બાયોડીઝલનું ટેન્કર જપ્ત કરી કુલ દસ લાખ તેતાળીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો બાયોડીઝલ જપ્ત કરાઈ પુરવઠા મામલતદારને જાણ કરાતા બાયોડીઝલને સીઝ કરી તેનું સેમ્પલ ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યું રાજ્ય સરકાર દ્વારા વેચાણ માટે પ્રતિબંધિત કરાયેલા બાયોડીઝલનો જથ્થો મળતા અનેક સવાલ ઉભા થયા છે સગી સાળીને બનાવી પોતાની હવસનો શિકાર આ કિસ્સો અમદાવાદના સરખેજ વિસ્તારમાં બન્યો છે સગીરાની બહેને જ પોતાના પતિ સામે આ મામલે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ મુજબ આરોપી છેલ્લા પંદર દિવસથી સગીરા પર દુષ્કર્મ આચરતો હતો અને આ અંગે કોઈને ફરિયાદ ન કરવાની ધમકી આપતો હતો પરંતુ સગીરાએ મક્કમ અને તમામ હકીકત પોતાની મોટી બહેનને જણાવતા સમગ્ર મામલો સામે આવ્યો આરોપી વિરુદ્ધ સરખેજ પોલીસે પોક્ષો દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે અને નરાધમની ધરપકડ કરી તેની સામે વધુ તપાસ હાથ ધરી છે જે ફરિયાદ લખાવી હતી તે મુજબ છેલ્લા પંદર દિવસથી આ સગીરા સાથે આ દુષ્કર્મ આચરવામાં આવતું હતું અને આ આરોપી જે છે તેના દ્વારા સગીરા સાથે જે દુષ્કર્મ આચરેલ તે બાબતે સગીરાની મોટી બેન દ્વારા ફરિયાદ લખાવવામાં આવેલ છે જેની તપાસ હાલ ચાલુ છે અને ફરિયાદમાં બળાત્કાર તેમજ પોક્ષો મુજબની જે કલમ છે તે મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને તપાસ હાલ અમે જાતેથી સંભાળી રહ્યા છે જ્યારે અમદાવાદના ચાંદખેડામાં એક વેપારીને તેમના જ જન્મદિવસના દિવસે મિત્રએ મોતે ખાડ ઉતાર્યો ધંધા માટે ચાર કરોડની લેતી દેતી મામલે હત્યા થઈ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે મૃતક કમલેશ પોતાની ઓફિસમાં હતો તે દરમિયાન તેમનો મિત્ર ભદ્રેશ પટેલ ચાર કરોડની ઉભરાણી માટે આવ્યો હતો કમલેશભાઈએ પૈસા ન આપતા કર્મચારીઓની હાજરીમાં કમલેશને આવ્યો હતો અને બાદમાં હોસ્પિટલે ખસેડાતાના ડોક્ટરે મૃત જાહેર કર્યું હતું પોલીસે આરોપી ભદ્રેશ પટેલ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે મળતી માહિતી પ્રમાણે મૃતક કમલેશ પટેલ અને આરોપી ભદ્રેશ પટેલ દસ વર્ષથી એકબીજાના પરિચયમાં હતા અને છેલ્લા સાત વર્ષથી બંને વચ્ચે નાણાકીય વ્યવહાર ચાલતો હોવાનું સામે આવ્યું છે ભદ્રેશભાઈ ડાયાભાઈ પટેલ બોલાચાલી ઝઘડો કરી માર મારી મોત નિપજાવેલ હોય જેની જેની અંદર નાણાકીય લેવડ દેવડ બાબતે આરોપી અને મરણ જરા તથા આરોપીની વચ્ચે છેલ્લા બે મહિનાથી આરોપીએ એમની જો ઉઘરાણી કરતો હોય અને એને અવારનવાર એના ઘેર અને અગાઉ પણ એની ધમકીઓ ધમકી ધમકી આપેલ હતી લગભગ ચા ચારેક કરોડ રૂપિયા પોતે મરણ જરાના આપેલ હોવાની કબૂલત કરેલ છે જો તમારું મોબાઈલ કે વાહન ચોરાયું હોય તો ડરવાની જરૂર નથી તમે તમારા ફોનમાંથી તરત જ ફરિયાદ નોંધાવી શકો છો સરકાર દ્વારા આવા કિસ્સામાં લોકોને તાત્કાલિક ન્યાય મળે તે માટે એક સુવિધા ઊભી કરાઈ છે જેમાં વાહન અને મોબાઈલ ચોરીના કિસ્સામાં ચોરી કરનાર અજાણ્યો હોય તો હવે લોકોએ સરકારના સિટીઝન પોર્ટલ અથવા તો સિટીઝન ફટ એપ મારફતે ઈ એફઆઈઆર કરાવી શકશે ગૃહ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે આરોપી અજ્ઞાત હોય અથવા તો ફરિયાદીની ઈચ્છા ન થઈ હોય તેઓએ સમયમર્યાદામાં ઇએફઆઈઆર કર્યા બાદ અડતાલીસ કલાકમાં તપાસ અધિકારી સંપર્ક કરી વધુ તપાસ કરશે